મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ છે કે પરવલય 4y બરાબર 3x સ્ક્વેર અને રેખા 2y બરાબર 3x પ્લસ 12 વડે આવૃત પ્રદેશ એટલે કે બંધ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો મિત્રો પરવલયને તમે ઓળખો છો બહુ સારી રીતે, તો પરવલય પહેલા લખીએ કે 4y બરાબર 3x નો વર્ગ છે, તો એમને તમે લખી શકો y માઇનસ 0 એવું શીર્ષ થાય બરાબર 3/4 ધન કિંમત થાય અને એક્સ માઇનસ 0 નો સ્ક્વેર આ પરવલયનું એક્ઝેક્ટ સ્વરૂપ છે જેનું શીર્ષ 0 0 છે અને જેની અક્ષ ધન વાય અક્ષ છે, આવું તમારો પરવલય થાય. તો એક્ઝેક્ટ પરવલય મળી જાય. અને બીજું છે એ રેખાનું સ્વરૂપ છે, તો હવે રેખાને દોરીએ. રેખા છે 2y બરાબર 3x પ્લસ 12 છે, તો એમાં જો તમે બિંદુ y 0 લેવામાં આવે, y બરાબર 0 લેવામાં આવે, તો x બરાબર તમને મળશે, y 0 લ્યો તો x મળશે -4, એટલે કે કેપિટલ એ બિંદુ મળશે -4, 0. જો તમે x બરાબર 0 લ્યો, x બરાબર 0 લ્યો, તો y બરાબર તમને 6 મળશે, બિંદુ 0 6 થાય. આને જોડતા તમને રેખા મળી જાય, આને જોડતા વક્ર મળી જાય, 2y બરાબર 3x પ્લસ 12 નામનો વક્ર મળે. તો આ રીતે તમારી આકૃતિ રહેશે. ઓકે મિત્રો, તો હવે આકૃતિ માટે આગળ વધીએ કે આવી રીતે વાત છે. તો હવે આકૃતિ માટે આપણે અક્ષ તો જોઈએ જ. ચાલો બંને અક્ષ દોરી નાખીએ. આ તમારી ધન વાય અક્ષ, આ તમારી ધન અને ઋણ બંને એક્સ અક્ષ. હવે પરવલયનો આકાર કયા પ્રકારે છે, તો કે પરવલયનો આકાર ઉપરની તરફ છે. ઓકે, આમાંથી તો મળશે નહીં, તો આપણે ડાયરેક્ટ ડ્રો કરીએ. તો પરવલય આવી રીતે રહેશે ભાઈ. ચાલો આ તમારો પરવલયનું સ્વરૂપ થઈ જશે. જે પરવલય છે એનું શીર્ષ 0 0 છે અને ધન વાય અક્ષની અક્ષ છે, તો આ તમારા પરવલયનું શીર્ષ 0 0 રહેશે અને આ એની અક્ષ ધન વાય અક્ષ રહેશે, જે છે 4y બરાબર 3x નો વર્ગ. 4y બરાબર 3x નો વર્ગ અને 4y બરાબર 3x નો વર્ગ. હવે શું, તો કે હવે બીજા નંબર પર જઈએ એટલે કે રેખાને ડ્રો કરીએ. રેખા માટે એક આ બિંદુ જોઈએ જે ક્યાંક અહીંયા હશે, 0 6 જે ક્યાંક ઉપર હશે, તો એને જોડતા તમને રેખા મળશે. ઓકે, એ રેખા કંઈક 0 4 અને 6 0 માંથી પસાર થશે. એટલે જુઓ, તો આને લઈ લઉં છું હું કેપિટલ એ બિંદુ, આને લઈ લઉં છું કેપિટલ બી બિંદુ, તો એ લોકો છે એ બે જગ્યાએ છેદે છે. તો હવે છેદ બિંદુ મેળવવા અતિ આવશ્યક થઈ જશે તમારા માટે. ઓકે સાહેબ, છેદ બિંદુ તો મેળવી લઈએ, પણ અહીંથી અહીંયાની લિમિટ પણ લાગુ પડી જશે. જુઓ, કારણ કે આ ભાગથી આ ભાગ વચ્ચે જ બંધ ભાગ મળે છે. તમે જોઈ શકો છો આ તમારો બંધ ભાગ છે. તો આ બંધ ભાગ મેળવવા માટે, જે આ નીચે અંદરની બાજુનો બંધ ભાગ દેખાય છે, એ મેળવવા માટે, એટલે કે જે હું આકૃતિમાં દર્શાવું છું એ બંધ ભાગ મેળવવા માટે, તમારે જે નકામો ભાગ છે એને કાઢવો પડશે. સાહેબ, નકામો ભાગ કયો આમાં? તો કે નકામો ભાગ આ અને આ થાય, આ બંને નકામા ભાગને મારે દૂર કરવા પડે. તો એમને દૂર કરવા માટેની કથા એટલે કે આ ઇન્ટિગ્રેશનનો સરસ મજાનો ક્વેશ્ચન. એરિયા બરાબર લિમિટ, મારે સ્ટાર્ટ ક્યાંથી કરવી અને ક્યાં સુધી જવું, તો એના માટે મારે આમના માટે લોપની રીત વાપરવી પડશે. તો હવે આ બે વક્ર માટે લોપની રીતો, ચાલો લોપની રીત માટે જુઓ. તો પહેલો વક્ર છે 4y બરાબર 3x નો વર્ગ અને બીજો વક્ર છે 2y બરાબર 3x પ્લસ 12 માં મૂકી દઈએ ભાઈ બંધ. તો 2y ની કિંમત 3/2 x નો વર્ગ થાય બરાબર 3x પ્લસ 12 થાય. જો અહીંથી મેં 2y ની કિંમત અહીંયા મૂકેલી છે. ઓકે, 3 વડે ઉડાડો છેદ, તો આ x સ્ક્વેર બાય 2 થાય, આને 3 વડે ભાગો એટલે x થાય, અને આને 3 વડે ભાગો એટલે 4 થાય. તો x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 બરાબર 0 થાય. 8ના બે અવયવ જેની બાદ બાકી 2 થાય, તો 4 × 2 થાય ભાઈ, એમાં ક્યાં મોટી વાત છે સાહેબ, બરાબર 0. તો x ના 2 જવાબ આવે છે, -2 થી 4, x બરાબર -2 થી 4, એટલે કે તમને દર્શાવે છે કે આ બિંદુ કાંઈ બીજું નથી, x બરાબર -2 છે, આ બિંદુ બીજું ક્યાંય નહીં પણ x બરાબર +4 છે. તો આ તમારી લિમિટ માટે અતિ આવશ્યક વાત થઈ જશે. ઓકે, તો આ તમારા સંકલન માટે
હવે ઇન્ટિગ્રેશન લઈએ x બરાબર માઇનસ બે થી x બરાબર ચાર, તો તમારે કયો ભાગ ફૂલ ભાગ કહેવાય? તો કે રેખાથી બનતો ભાગ ફૂલ ભાગ કહેવાય. તો પેલા મારે y અને રેખાથી આવૃત મેળવવું પડે. પણ સાહેબ આ ભાગ આખો તમારે નથી જોતો, તમારે આ ભાગ દૂર કરવો છે, તો આનાથી જેટલો આવૃત ભાગ નીચેનું છે એ દૂર કરો, એટલે કે માઇનસ વાય પરવલય અને ડીએક્સ બાદ કરવું પડે. લ્યો આ તમારા ક્વેશ્ચનનો આન્સર થાય. એરિયા બરાબર માઇનસ બે થી પ્લસ ચાર, હજી તો સોલ્યુશન મેળવવું પડશે. તો રેખાને એક્સમાં કરતા બનાવો એટલે થ્રી એક્સ પ્લસ બારના છેદમાં બે એવી તમારી રેખા થાય. માઇનસ પરવલય, પરવલય શું હતો? તો કે ફોર વાય બરાબર થ્રી એક્સ સ્ક્વેર છે, તો એમાં થાય થ્રી એક્સ સ્ક્વેર બાય ફોર અને ડીએક્સ. આવી રીતે તમારો ઇન્ટિગ્રેશનનો સોલ્યુશન તમારો આન્સર દેશે. તો મિત્રો હવે હવે આનું સંકલન મેળવીએ અને ક્વેશ્ચનને પૂરો કરીએ. એરિયા સંકલન બધાને જાણો જ છો, તો થ્રી બાય ટુનું ઇન્ટિગ્રેશન થ્રી એક્સ સ્ક્વેર બાય ટુ એવું થાય, એટલે એક્સ સ્ક્વેર બાય ટુ ત્યાં લખી નાખું છું. ટ્વેલ્વ બાય ટુ, ટ્વેલ્વ બાય ટુ એટલે સિક્સ, સિક્સનું ઇન્ટિગ્રેશન સિક્સ એક્સ થાય. માઇનસ થ્રી બાય ફોર અને એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ બાય થ્રી થાય. અને લિમિટ આપશ્રી જાણો જ છો, માઇનસ બે થી પ્લસ ચાર એવી લિમિટ દર્શાવે છે. તો અહીંયાથી એરિયા બરાબર તમે જોઈ શકો છો થ્રી બાય ફોર એક્સ સ્ક્વેર કહેવાય આને, ઓકે છે. થ્રી બાય ફોર એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ કહેવાય તો બી ડન છે. માઇનસ એક્સ ક્યુબ બાય ફોર કહેવાય, ઓકે સાહેબ. માઇનસ બે અને ચાર છે, તો હવે પુટ કરીએ પહેલાં ચાર અને પછી માઇનસ બે. ચાર મૂકશો એટલે કે તમારો આન્સર આવશે, અહીંયા ચાર મૂકો એટલે કે ખાલી બાર રહેશે, કારણ કે ચારનો વર્ગ અને ચાર એકવાર ઉડી જાય. ચાર તેરી બાર, છ ચોક થશે ચોવીસ, છ ચોક થશે ચોવીસ, ચારનો ઘન ભાગ્યા ચાર, તો એ ચારનો વર્ગ કહેવાય સોળ. માઇનસ હવે મૂકો મિત્ર માઇનસ બે, માઇનસ બેનો વર્ગ ચાર થાય એટલે એ નીકળી જ જાય, ત્રણ જ વધે. માઇનસ બે અહીંયા મૂકો તો છ ગુણ્યા માઇનસ બે માઇનસ બાર, માઇનસ બેનો ઘન માઇનસ આઠ થાય એટલે કે પ્લસ બે વધશે, કારણ કે માઇનસ આઠ ભાગ્યા કરીને લખો એટલે તમને મળી જ જાય ફાઇનલી. તો હવે તમારો એરિયા બરાબર બાર અને કેટલા થશે ચોવીસ, છત્રીસ, છત્રીસમાંથી સોળ માઇનસ ત્રણ માઇનસ દસ કહેવાય, કારણ કે માઇનસ બાર અને પ્લસ બે છે. ઓકે ભાઈ બંધ, હવે ફાઇનલી તો એરિયા છત્રીસમાંથી જો તમે સોળ કાઢી નાખો તો એ તો એક્ઝેક્ટ વીસ વધશે, માઇનસ અને આ વધશે માઇનસ સાત, તો એરિયા થશે સત્યાવીસ એકમનો સ્ક્વેર, એટલે કે આ જે કંઈ પણ બંધ ભાગ છે એનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સત્યાવીસ એકમનો સ્ક્વેર રહેશે. અને આ તમારો ટનાટન ક્વેશ્ચન અહીંયા પરિપૂર્ણ.